આજ રોજ પાટણ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે કલેક્ટર શ્રીને આવેદન પત્ર અને કેન્ડલ માર્ચ દ્વારા કચ્છ રાપરના વકીલ શ્રી દેવજીભાઈ મહેશ્વરી તથા ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી મનીષાબેન વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ આવેદન પત્ર આપવામાં બહુજનના તમામ સંગઠનો તથા બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવેદન પત્ર શ્રી એન ડી પરમાર નિવાસી અધિક કલેક્ટર શ્રીને આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં ઉગ્ર માંગ કરવામાં આવી હતી કે વકીલ શ્રી દેવજીભાઈ મહેશ્વરીની હત્યાનો કેસ તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તમામને ફાંસીની સજા આપવામાં આવે. દેવજીભાઈ મહેશ્વરીના પરિવારને પોલીસ રક્ષણ, મળવાપાત્ર આર્થિક સહાય તથા પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. તમામ વકીલો માટે પ્રોટેક્શન એક્ટ બનાવવામાં આવે. ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ પાશવી બળાત્કાર બાદ હત્યા કરનાર તમામ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. મનીષાબેનના પરિવારને SRP કે CRPF દ્વારા રક્ષણ આપવામાં આવે તથા આર્થિક સહાય આપવામાં આવે. મનીષાબેનના બળાત્કારીઓને સરકારે તો અન્યાય કર્યો છે, પરંતુ અડધી રાત્રે ત્યાંની પોલીસે જ પરિવારને લાશ સોંપ્યા વગર અગ્નિ સંસ્કાર કરી નાખેલ છે તથા આરોપીઓને છાવરવાની કોશિશ કરવામાં આવેલ છે તે તમામ પોલીસ અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. રાજ્ય અને દેશમાંથી જાતિવાદ જડમૂળમાંથી ખતમ કરવામાં આવે. બહુજન સમાજ સુરક્ષિત નથી, તેથી સ્વરક્ષણ માટે હથિયારની પરવાનગી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ તમામ માંગણીઓનો સ્વીકાર કરી તાત્કાલિક ભોગ બનનાર બંને પરિવારને ન્યાય આપવામાં આવે, અન્યથા ના છૂટકે આંદોલન માર્ગ અપનાવવો પડશે. આવેદન આપ્યા બાદ સાંજે 6 કલાકે બગવાડા દરવાજા બાબા સાહેબ પ્રતિમા આગળ કેન્ડલ માર્ચ દ્વારા વકીલ દેવજીભાઈ મહેશ્વરી તથા મનીષાબેન વાલ્મીકીને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ આવેદન પત્ર તથા કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિમાં નરેન્દ્રભાઈ એમ પરમાર નવસર્જન ટ્રસ્ટ પાટણ તથા બહુજન સમાજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ. કચેરી ખાતે ઉપસ્થિત છીએ. અહીંયા પાટણના તમામ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે તમે પોસ્ટરમાં જોઈ શકો છો કે જે ભારતની અંદર દિવસે ને દિવસે જે ઘટનાઓ બનતી રહે છે, અહીંયા નથી મા દીકરી બહેન સુરક્ષિત કે નથી કોઈ વકીલ એન્જિનિયર ડૉક્ટર સુરક્ષિત, તો આવી ઘટનાઓને લઈને આપણે જોઈ શકીએ છીએ કે ભારતની અંદર ગુંડાઓનું રાજ ચાલી રહ્યું હોય તેમ લોકશાહી મરી પરવાડી છે, ત્યારે આવા સંગઠનો દ્વારા એમના જનહિતના કાર્યો અને એમના દ્વારા જે લોકજાગૃતિના કાર્યો કરી અને આવી ઘટનાઓને રોકવાના પ્રયાસો થકી સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી જે સત્તામાં બેઠેલા નેતાઓ છે એમને આની જો એને ગંધ આવતી હોય, એમને જોવા મળતું હોય, એમના પેટનું જો પાણી ડકતું હોય, તો આવા સંગઠનોએ એક સાથે ઊભા થઈ અને આવી માગણીઓ કરવી પડે છે. તો આવી માગણીઓ સાથે અહીંયા પાલેટ પાટણ કલેક્ટર કચેરી સાથે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં અહીંયા ઉપસ્થિત છે વડીલ. જો એમને પૂછીએ આપણે કે આવેદનપત્ર આપ્યું છે તો એના વિશેને એનો આપણને પૂરી માહિતી આપશે. આજે પાટણ જિલ્લાના તમામ સંગઠનો અને બહુજન સમાજ દ્વારા જે 25 તારીખે કચ્છના રાપરમાં જે બનાવ બન્યો હતો, DGP મહેશ્વરી વકીલની જે હત્યા કરવામાં આવી હતી, અને 14 તારીખે ઉત્તર પ્રદેશના આથીજણમાં જે મનીષાબેન વાલ્મીકી ઉપર બળાત્કાર કરી એની હત્યા કરવામાં આવી, આ બંને બનાવોના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવાનો અને એક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં અમારી માગણી છે કે કલેક્ટર સાહેબ દ્વારા રાજ્યપાલ સાહેબશ્રીને અમારું આવેદન અને માગણી મોકલવામાં આવે, એમાં દેવજીભાઈ મહેશ્વરીના પરિવારને આર્થિક સહાય જે મળવાપાત્ર છે એના ઉપરાંત સ્પેશિયલ કેસ તરીકે ચૂકવવામાં આવે, મનીષાબેન વાલ્મીકી અને દેવજીભાઈ મહેશ્વરી બંનેના કેસોની તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બંને કેસો ચલાવી અને બંનેના આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે, મનીષાબેન વાલ્મીકીના પરિવારને SRP કે CRPનું પ્રોટેક્શન આપવામાં આવે, કારણ કે એમની લાશ પોલીસે અગ્નિ સંસ્કાર કરી દીધો છે, નથી પરિવારને આપી કે નથી પરિવારને અગ્નિ સંસ્કારમાં હાજર રાખ્યા. આના સિવાય અહીંયા આ રાજ્ય અને દેશની અંદર બહુજન સમાજ કોઈ સુરક્ષિત નથી, તો તેમના માટે હથિયારો રાખવાની સ્વબચાવ માટેની પરવાનગી આપવામાં આવે, વકીલો માટે પ્રોટેક્શન એક્ટ બનાવવામાં આવે, આ તમામ માગણીઓ સાથે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તમારું નામ? નરેન્દ્ર પરમાર.
ઓકે, તો અહીંયા આપણે આ સંગઠનો દ્વારા એવું જાણવા મળે છે કે જે પણ ઘટના બની છે એમને આપણે વખોડી કાઢીએ છીએ, અને જે પણ ગુનેગારો છે, જે પણ ગુનેગાર છે એને જલ્દ સે જલ્દ સજા આપવામાં આવે, અને જે પણ પરિવારને જે સહાયરૂપે જે પણ માગણી કરવામાં છે એ આપવામાં આવે. એચબીએન ટીવી ન્યૂઝ જીતેશ મકવાણા સાથે કેમેરામેન સુમિત મકવાણા. કચ્છ જિલ્લાના રાપરમાં બનેલ નિર્જીવી મહેશ્વરીની હત્યા અને ઉત્તર પ્રદેશના હાથીજણમાં બનેલ મનીષાબેન વાલ્મીકીની હત્યા અને બળાત્કારના વિરોધમાં આજે પાટણ જિલ્લાના તમામ સંગઠનો અને બહુજન સમાજ દ્વારા પાટણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે મહામહિમ રાજ્યપાલશ્રીને આપનું અમારું આવેદનપત્ર અને માગણી મોકલી અને આ બંને જે હત્યાઓ કરવામાં આવી છે તેના આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે, બંને પરિવારને આર્થિક મદદ કરવામાં આવે જે સરકાર દ્વારા મળે છે, તેના સિવાય ખાસ કિસ્સામાં મદદ કરવામાં આવે, વકીલો માટે પ્રોટેક્શન એક્ટ બનાવવામાં આવે, મનીષાબેન વાલ્મીકીને SRP અથવા તો CRPનું પ્રોટેક્શન આપવામાં આવે, કારણ કે એમની લાશ પોલીસે બારોબાર દફનવિધિ કરી નાખેલ છે એટલે પોલીસ ઉપર બિલકુલ ભરોસો રહ્યો નથી. આ તમામ માગણીઓ સહિત એક વધારાની માગણી એ પણ છે કે હવે આ ગુજરાત અને દેશ સલામત લાગતો નથી ને એમાંય બહુજન સમાજ સલામત નથી, તો અમને અમારા સ્વરક્ષણ માટે હથિયારની પરવાનગી આપવામાં આવે અને આ તમામ માગણીઓ તાત્કાલિક સ્વીકારી બંને પરિવારોને ન્યાય આપવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપી અને ત્યારબાદ બંને મનીષાબેન વાલ્મીકી અને દેવજીભાઈ મહેશ્વરીને આત્માને શાંતિ મળે તે માટે આજે બાબા સાહેબની પ્રતિમાએ મીણબત્તી દ્વારા તમામ સંગઠનો અને બહુજન સમાજના લોકો દ્વારા મીણબત્તીનો કાર્યક્રમ રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે.